હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? ના, હું કે તમે બધા મજામાં જ છો. તો આપણે અત્યારે કામ કરવાનું છે, તો નાસ્તા પાણી તો થઈ ગયું છે અને બીજું બધું કામ હજી બાકી છે. તો ચાલો હવે આપણે કામ મળી કરવા. મારે દેવાંશ હોત ને ભણવા જાય છે, જો એની બેગ લઈને આવ્યો. કા દેવાંશ અડોમાં એને બેગ ને અડોમાં થોડીક પીધી હતી, બોલો તમને રેડી છે? ખાતે જવાનું છે એટલે હું ખાતે નીકળું, કેમ કે ખાતા વાળા કહ્યું ને હાટ જોવે છે, એનું કામ હટવાનું છે. એટલે મને કીધું અહીંયા આવી કઈક કરીશું, એટલે અહીંયા જાવી ને પછી એવું લાગશે તો પાછા વહી આવશું. એટલે આપણે ફટાફટ ખાતે જઈએ, અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, ચપ ચપ કરજો, કોમેન્ટ કરવાનું ન ભૂલતા. કે તો ઘોડો તાર હામું જોવે, આમ છો આમ કવડી જા, બકુભરી જા, એને મારશે છે ને આમ ઘોડિયાને સરખી કરી નાખીશું. રોવા માંડ્યો જો. અત્યારે વાગી ગયા છે 4:30 વાગી ગયા છે. અત્યારે દેવાંશભાઈ જાગી ગયા ને મામી પણ ભરત લઈને આવી ગયા. દેવાંશ તો જો સેવડો ખાઈશ. કા દેવાંશ? દેવાંશ સિંગતાબાને સેવો મમ દે. સિંગતાબાને ઈશા કલર ફરા લાગીશ. સિંગતાબાઈ બહુ પટ્ટા ભર્યા, નકરા ભર ભરસ થયા. એક આમ મારો તો ગઈ ગયો, તારો બેસી નાખ્યો. બગલે પીલો બગલે. અને અહીંયા જો અત્યારે એસી ખરાબ થઈ ગયું તો રિપેરિંગ કરવાની જો, એસી સર્વિસ માટે. જો બા દેવાંશ ને છે ને એલા એલા ઉહ માર કાનો શાખા તો દે ગેલું છે, ખાતું કેવું છે? એને કલર પૂરવાની છે. કલર કોણ પૂરે? લાદી પૂરે જો, સમજો. દેવાંશ ની બુક છે કલર પૂરવાની. કાનુડો સારો લાગે છે. કોથળી બનાવવાનું અને આ બધા અહીંયા બેઠા છે ફરતા ફરતા, અને બાજુ કપડા હંગી લે. બા જો અત્યારે એસી સર્વિસ વાળા આવ્યા હતા ને વહી ગયા, 5:30 આવ્યા હતા. તો અત્યારે જો ગયા ને દેવાંશભાઈ, અત્યારે શું કર્યું તમને ખબર છે? દેવાંશ હું કરીને આવ્યો. શું કર્યું દેવાંશ? મહેમાન બની ચાલતો, મહેમાન બની જતો દેવાંશ. દેવાંશ અત્યારે જો ફટક ભટક કરે છે ને, અત્યારે જો દર્દીની તબિયત થોડી ખરાબ હોય ને એવું લાગે છે, કીધું છે દવાખાને જઈ આવવાનું, જઈ આવે તો સારું. તો અત્યારે આપણે છે ને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે, રસોઈ બનાવવાની છે. ચાલો આપણે રસોઈમાં શું બનાવશું એ નક્કી કરી નાખીએ. ને અત્યારે મમ્મી જો ગલકા સુધારે છે, ગલકાનો પ્રોગ્રામ લાગે છે. તો આપણે ગલકાનું શાક કરવાનું છે. સાસુ સાસુ કરવાનું છે એટલે સાસે થઈ રહે. ગીત કરી દઉં પહેલા કે મને આ કોને કરી દીધું?
પેલા કેમ મને કોને કરી દીધું ગાલે? તો દેવાન તોફાન બહુ જ વધી ગયા છે, બહુ કરતા બહુ વધી ગયા છે તોફાન. એટલો નોટંકી થઈ ગયો છે. સમજો સમજો સમજો, અહીંયા જોવો, અહીંયા અહીંયા જોવો, અહીંયા જોવો, શું કરે, શું બધા જોવે. તું ભૂતિ બાવો કેમ થઈને આવ્યો છો? કાસમાં તો તું જોઈ, ઓલા કાસમાં દેવાંશ, કાસમાં તો તું જો ભૂતિ બાવો થયો છો. મથે છે એ જો. તો જો અત્યારે સાસુ શાક ને રોટલા બનાવવાના છે તો ચાલો ફટાફટ દેવાંશ ને નેલ કટર જોતું. ચાલો ન તપાસીએ કેમ કેમ કરું, કેમ નથી થતું. પેલા મોઢું લૂસી નાખ, ગંદુ ગંદુ થયું છે. એ માર કપડે લાઈ કાપી દો, હું કાપી દઉં, તારા હાથે ન કપાય, મને કાપી દે. દેવાંશ એમ કે છે લેવા દે ને. તો ચાલો આપણે આપણે રસોઈ મળ્યું બનાવવા. દેવાંશ નું તો ખૂટશે, મને ખબર હતી. એમાં દેવાંશ છે રસોઈ બનાવવાનો ટાઈમ થાય ને એટલે દેવાંશ છે મારા હારવાડ સડી જાય. બહાર રમતો તો બહાર રમતો તો ન્યાથી ની ઉપર આવ્યો. બોલો ગાંઠા કાઢી. તું કેમ આવ્યો ઉપર રસોઈ બનાવવા કે મમ્મી ને મેથી મારવા? મિશ્રી ગયા, મને ભૂખ લાગી તો ભાખરી નથાણું ઘી લઈને બેસી ગઈ છે એવું ખાવા. કા મિશ્રી ભણી ને આવીને ખાવું ન હોય, કેટલી રાડ્યું નાખવી તો ખાય નહીં. તો જો અત્યારે મારા રોટલા બનાવવાના છે તો જો મેં તૈયાર કરી નાખ્યું છે. મને કોમેન્ટમાં કહેજો રોટલા કોને કોને નથી આવડતા. મને નથી આવડતા પણ હું શીખું. આમ જો ભાખરીને વીઈ ગયો. ફટાફટ કોમેન્ટ કરજો કોણ કોણ રોટલા શીખે છે. હું તો રોટલા શીખું જ છું, મને થોડ થોડાક જ આવડે છે. પેલા ફટાફટ મને કોમેન્ટ કરી દેજો કોણ કોણ રોટલા શીખે છે. તો ચાલો રોટલા મેળવી કરવા જીતા સગવાના બાઈકી શું મમ્મી નો પાડે. તું તો વધારે પા ના લે રે. હું તું હું તું ભાખરી દેવ ભાખરી કેમ કેવો દેવો લઈને ભાખરી આ બધું હું ઢોળ્યું છે. જો આપણે મસ્ત મજાનું સાસુ શાક ને રોટલા બને નાખે તને મજા પડી ગઈ ખાવાની. આજ તો બહુ મજા આવી ખાવાની. સોળી મેં તો આજે રોટલા કેવડા મોટા મોટા, કારણ કે આજે બતાવવાનો ટાઈમ ન રહ્યો, કારણ કે મહેમાન આવી ગયા હતા ને એટલે. અને દેવાંશભાઈ હેરાન બહુ કરતા હતા એટલે એવું હતું. તો ચાલો આપણે હમણાં થોડી વારમાં મળીશું. તો આપણે જો અત્યારે હાવ ફ્રી થઈ ગયા છે ને અત્યારે જો કાકા ને બધા આવ્યા હતા, કિરણ કાકી ને કિશોર કાકા ને અશોક કાકા ને પ્રદીપભાઈ ને બધા આવ્યા હતા. તો જો બધા ઉપર બેઠા હતા મસ્ત મજાના, મેં આજ થોડી ઠેલી 400 જેટલી જ બનાવી. આજ તો બની નહીં મારી જાજી બનાવવાની હતી, પણ દેવાંશભાઈ મંતરવાનું મૂકે જ નહીં સમજો. અને અજય જો આવી ગયા ખાતેથી અને એને જમી લીધું છે આજ તો. દેવાંશભાઈ હળી પાનું જો હળી કરે છે. તો જો આપણે એવું બધું હાલતું હતું અત્યારે દેવાંશભાઈ છે ને હવે હેરાન કરે છે ને એનું કઈક આપણે સોલ્યુશન કરવું જોશે. ઓ બાપ, નકર મેળ નહીં આવે. તો આપણે જો ત્યાં થાકી ગયા હતા ને બપોરે છે ને 11 વાગે છે ઘસીને બેસવું પડે. અજય એવું કહે છે કે ઠેલી બનાવો ને એ હોત ને બતાવો. કોમેન્ટ આવી છે ઠેલી બનાવી બતાવશે ને એક દી. હું કેમ બનાવું? આ આ ભાગતી જણ બનાવતી હતી ભાગતી બરાંગળી માં આવી જાય. તો આપણે તમારા વિડીયો છે ને અમે કોમેન્ટ કરીશ ને એટલે આપણે ઠેલી બનાવું છું ને હું તમને આખી બતાવીશ કેવી રીતના બને. ઓકે, કાંઈ વાર ન લાગે, ફટાફટ બની જાય છે ઠેલી. રૂપિયાવાળી ઠેલી છે, ફટાફટ બનાવી નાખું હું તો. પણ બે હવા દેવાંશ દે નહીં ને એટલે મારું ઊભું થાય જ્યાં સ્પીડ વધે ને ત્યાં દેવાંશ કે હું તને ન બેહવા દઉં એટલે પછી સ્પીડ મારી ઘટી જાય. પાછી સ્પીડ પકડાવું ને ત્યાં દેવાંશભાઈ પાછી ઊભી કરે એટલે ઘટી જાય એવી રીતના. અને અત્યારે જો હવે મને તો સારું થઈ ગયું, મેં દવા લીધી હતી ને એટલે. તો ચાલો હવે થોડીક વાર અજયને જોડે બેસું અને પછી દેવાંશને રગડી રમત કરવી અને પછી સૂઈ જવી, કારણ કે વાગી ગયા છે 11:30.
હજી અમારે ખાખા ખોળ્યો ખાખા ખોળ કરે છે. તમારું છે કોમ્પ્યુટર નું એડિંગ મોબાઈલ માં કરવાનું હોય તો ચાલો મળીશું કાલે નવા બ્લોગ સાથે. દેવાંશભાઈ તો અત્યારે રમે છે, કાલે મળીશું નવા બ્લોગ સાથે નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો બાય બાય.